સુરતમાં ચાર દિવસના વિરામ બાદ વહેલી સવારે સમગ્ર સુરત શહેરમાં કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે। જો કે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી છે, જેને કારણે લોકોને ગરમીના ભારે બફાટથી રાહત મળી છે। હવામાન વિભાગ દ્વારા 6 થી 8 જૂન દરમિયાન સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ પહેલા 2 દિવસ સુધી ઝરમર વરસાદ હશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તેની સાથે જ સુરતમાં આગામી 3 દિવસ સુધી હળવો વરસાદ અને ત્યારબાદ શનિવારે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જૂન મહિનાના અંતે મેઘરાજાએ સમગ્ર ગુજરાતમાં પોતાની એન્ટ્રી કરી તમામ જગ્યા ઉપર તાબોરતોડ પાણી કરી દીધું હતું। ગત અઠવાડિયામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા હતા, ત્યારે 4 દિવસ સુધી વરસાદે વિરામ લીધો હતો। તેમાં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગેરહાજરી જોવા મળી, જેને કારણે ગરમી અને બફારો થઈ રહ્યો છે અને ગઈકાલે આ જ રીતે 1.5 કલાક વરસાદ વરસ્યા બાદ શહેરનું મહત્તમ તાપમાન 1.25 ડિગ્રી વધીને 33.3 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન પણ 1 ડિગ્રી વધીને 27.5 ડિગ્રી નોંધાયું હતું। હવામાં ભેજનું પ્રમાણ 79% સુધી હતું, જ્યારે છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। સુરતથી બ્યુરો રિપોર્ટ, ઇટીવી ભારત।